namo arihantanam namo siddhanam namo arihanam namo uvajjayanam namo bhoe sabvasamunam esho pancha namuttaro sabvapavaparashano mangalanam tasabvesim paramam bhovimantaram Mangalam Bhagavan Aviro, Mangalam Gautama Prabhu, Mangalam Suli Bhadradya Jaino Dharmostu Mangalam. Om Karam Bindu Sanyuktam Nityam Dhyayam Tiyogina, Kamadam Moksadam Chaiva, Om Karayana. Santa Pratma Varu Vatta Gaccha Disa Susanyami Shurishwaro Munabdisa Sangha Rukhyai Sadugyami Charada Sharadam Bhuja Vajana Vajana Bhuje Charvata Sarvata Smatam Sanyidim Sanyidim Priyat Agnana Timirandhanam Nananyana Salataya Netramunamilitam Yena Tasmai Sri Gurave Namaha. Tatkana Lakvar Maum Choyar Nivasamai Sundi Charagat Dharana Avigraha Pachatkai Sanabugram Sahasyagam Mahatragaram Shabha Samayitya Dharana Pohusudai Guna Bhaktamar Putra Jema Bhakta Marstutra ni Darek Gata ni Chauti Chauti Jiti Lai Ane Ema Arth Bandh Vestu Thai Veri Ke Anand Utkari Rakshasan Atal Chadi Pati Bhude Pujipa Bhude Sivun Sagar Suri Saji Maharaja Sai Emna Emne Pan Lagu Pade Veri Ke Astutra Niji Rachana Karvana Aavi Che Jema Purvardh Lai Ke 22 Gata આપણે ગઈ પરમ દિવસે વિચારી ગયા બાકીની 22 ગાથાનો સ્વાધ્યાય અર્થ સાથે આજે કરીએ તો 23મી ગાથા આધ્યાત્મિક પ્રવચને શુભવાન વિરાકં ધર્માન ભાવ ગમનં શુદ્ધ ધર્મં તસ્માત દેવ કરણં ભવ મોક્ષનાય લાજ્યં શિવ શિવ Bhaktamrstotrani 23mi gathama chotiriti ma shu kayu nanya shivah shivapadasya munindra pantha he munindra muniyo ma indra saman hale bhagwan to shivapadasya shivapadali moksha puja sthan ene mate anya ha shivah pantha na pantha hale marg આપની ભક્તિ સિવાય આપનું શરણ એના સિવાય બીજો કોઈ મોક્ષ નો જીવેલે કલ્યાણકારી ઉપદ્રવ રહી એવો કોઈ મોક્ષ માર્ગ બીજો કોઈ નથી હવે આ જ વાત આપણે સાયજીમાં ઘટાવી તીર્થયર સમોશોરી આચાર્યોને તીર્થંકર સમાન ગયા છે તો સાહેબ આવે કઈ રીતે લાગુ પડશે જોઈએ આધ્યાત્મિક પ્રવચનેશુ ભવદ્ભિ ઉક્તમ ભવદ્ભિ આપના દ્વારા આધ્યાત્મિક પ્રવચનોમાં ઉક્તમ એટલે કહેવાયું છે શું કહેવાયું છે યસ્મા સ્વભાવ રમણમ ખલુ શુદ્ધ ધર્મમ સ્વભાવમાં રમણતા કરી આત્મ સ્વભાવમાં રમણતા કરવી લીન થવું એ જ ખરેખર શુદ્ધ ધર્મ છે બરાબર આ પ્રમાણે છે તેથી તસ્માત તદેવ કરણમ તસ્માત એટલે તે કારણથી તદેવ એટલે તે જ કરણ એટલે કરવા જેવું છે એવું છે ને ભવ મોક્ષ તારી ભવ એટલે સંસાર સંસારમાંથી મોક્ષની ડેનાર એવો શુદ્ધ ધર્મ શું છે ભાઈ સ્વભાવ રમણમ બરોબર આત્મ સ્વભાવમાં રમણતા કરવી આ સિવાય બીજો જ્ઞાન્ય શિવ શિવ પદસ્ય મુનિન્દ્ર પંથા લે મુનિઓના ઈશ્વરાચાર્ય ભગવાન આના સિવાય બીજો કોઈ મોક્ષનો કલ્યાણકારી માર્ગ નથી બરોબર ભગવાનના રમણતા કહો કે પોતાના આત્મ સ્વરૂપ પર રમણતા કહો અન્ય વાત એક જ છે એટલે શુદ્ધ ધર્મ શું છે દરેક વસ્તુનો પોતાનો સ્વભાવ હોય ને એને ધર્મ કહેવાય સાહેબજીનું એક સ્થવન છે
વસ્તુ સેહંસના ભગવાન કવન એમાં આ જ વ્યાખ્યા કરી ધર્મની કે વસ્તુ સ્વભાવ સ્વધર્મ છે પર વસ્તુ પ્રેમ અધર્મ છે રે ધર્મ છે આત્માની જોડા જોડ આપો રામ ધર્મ વસ્તુ સ્વભાવ સ્વધર્મ છે કોઈ પણ વસ્તુ હોય જળ હોય કે ચેતન હોય એનો જે નેચરલ કુદરતી જે સ્વભાવ હોય પોતાનો જે ગુણ હોય એ એનો સ્વધર્મ કહેવાય અને એનાથી વિપરીત પર વસ્તુ પ્રેમ પર આત્માને પોતાને છોડીને બીજી વસ્તુમાં પ્રેમ કરવો રાગ કરવો એ અધર્મ છે એ પાપ છે બરોબર ધર્મ છે આત્માની જોડાજોડ શુદ્ધ ધર્મ ક્યાં છે આત્માની અંદર એટલે આત્મામાં રમવું આત્મામાં ઠરવું દરેક તીર્થંકર ભગવંતો અને પૂર્વના બાગની વરો દીક્ષા લઈને શું કરતા એકાંતમાં જંગલ વગેરેમાં ચાલે હતા નિરંતર રાત દિવસ અપ્રમત્તપણે ઉભા ઉભા સતત પોતાનું આત્મનિરીક્ષણ અને આત્મામાં રમણતા કરવાનો અભ્યાસ કરતા હતા એટલે ખરેખર એ સિવાય મોક્ષનો બીજો કોઈ માર્ગ નથી નિરૂપંત્રની માર્ગ ખરેખર આપણે પણ આ કરવા જે રોજ અભ્યાસ થોડો થોડો કરવો જોઈએ ભલે પૂર્વના મહામુનિવરોની જેમ નિરંતર આપણે આત્મ સ્વભાવમાં રહી શકતા નથી આજે પણ થોડો થોડો અભ્યાસ કરવો જોઈએ જ્યારે જ્યારે ટાઈમ મળે 5, 10, 15, 20 મિનિટ સાંજ કશો જ નહીં થોડીક વાર નવકાર મહામંત્ર કે ઓમ રીમ અરહમ નમઃ અથવા શ્વાસોશ્વાસ સાથે અરહમ એનું સ્મરણ કરે પછી એકદમ શાંત થઈ જાય ડુ નથિંગ કાંઈ જ ન કરો સ્વયં કોઈ વિચાર વિકલ્પ આવી રહીને માત્ર જુઓ એમાં ભળો નહીં બસ એની જાગૃતિ રાખો વિચારમાં તણાઈ ન જવા આપણે વર્તમાનમાં રહેવું છે ભૂતકાળ કે ભવિષ્યકાળનો કોઈ વિચાર વિકલ્પ થવો નથી છતાં વિકલ્પ ઉઠશે તો આપણે એને માત્ર અલગ રહીને જોઈશું એમાં ભળી જઈશું નહીં આ અભ્યાસ આ સાધના દરરોજ ખાસ કરવા જેવી છે એવો ભાવ આ 23મા શ્લોકમાંથી આપણને મળે છે હવે આગળ વધીએ 24મો શ્લોક ગચ્છાદીપં પ્રસમસત્મતપસ્વિરત્નમ તં નમ્રતારુણ્યરત્નસુરોહણાદ્રિ શાસ્ત્રાદિદીર્ઘમતોત્કસુતારિહ ત્વા જ્ઞાનસ્વરૂપમવલં પ્રવલંતિ શબ્દઃ ભક્તામૃત સ્તોત્રની 24મી ગાથા એની ચોથી લીટી શું છે જ્ઞાન સ્વરૂપમવલં પ્રવલંતિ શબ્દઃ સંત અને સંત પુરુષો હે ભગવાન આપને કેવા કહે છે સંત પુરુષો જ્ઞાન સ્વરૂપમ આત્માનું જ્ઞાન ભગવાન મૂળ સ્વરૂપ જ્ઞાન જ્ઞાનમય છે કેવળ જ્ઞાનમય છે આત્મા અને મમલમ અને અમલમ લેવલ મલ રહી કર્મરૂપી મહેલ ચિત્ત ભગવાનમાં છે કોઈ કર્મનો મહેલ નથી ને એ જ આપણું શુદ્ધ સ્વરૂપ છે એટલે કર્મના મહેલથી રહી કોઈ પણ દોષ નથી રાગ જે સુખી દોષ દોષ રૂપી પણ મહેલ એમાં બિલકુલ નથી અમલમ પ્રવનંતે પ્ર એટલે પ્રકૃષ્ટપણે વડંતી એટલે કહે છે બોલે છે વર્ણવે છે સંત પુરુષો આપણને હે ભગવાન ગુરુદેવ આપને જ્ઞાન સ્વરૂપ અને નિર્મળ એવા એ રીતે વર્ણવે છે બીજું હવે આજ બાકીની ત્રણ રીતિઓમાં જેવી વાત ઘટાડી છે કે ગચ્છાધિપમ આપ કેવા છો ગચ્છના અધિપતિ છો પ્રસમ સદમ પ્રસમ એટલે ઉપસમ રસ સમતા રસ શાંત રસ એના સદમ એટલે ઘર નિવાસસ્થાન બરોબર ક્ષમતા કે પ્રસમ રસ જેને કહેવાય એના આપ સદમ એટલે ઘર છો ઘર માટે સદમ શબ્દ વપરાય ભગવાન સાહેબ એકદમ ઠરેલા હતા શાંત સ્વભાવના હતા બરોબર એવો આપણને અનુભવ જેમણે પણ દર્શન કર્યા છે એમને ખ્યાલ છે સાહેબ સ્વભાવ એટલો શાંત અને ઠરેલો હતો તપસ્વી રત્ન 45 વર્ષ અળગી પાઠણા દીક્ષાથી 3 વર્ષ પહેલેથી શરૂ થઈ ગયા હતા એકાઠના અને પછી પણ ચાલુ રહ્યા છેલ્લા 8 વર્ષ જિંદગીના એમને વર્ષી તપો કર્યા માટે તપસ્વીઓ મારો સમાન અને વળી કેવા છો આપ નમ્રતાની ગુણ રત્ન સુરોહણા ગ્રેન નમ્રતા આદિ એટલે વગેરે જે ગુણો એ ગુણોરૂપી જે રત્નો એને માટે આપ કેવા છો સુરોહણા દ્રી અદ્રી એટલે પર્વત રોહણ નામનો એટલે રોહણાચલ પર્વત છે ત્યાં રત્નોની ખાણ એમ કહેવાય છે બરોબર તો આપ એ રોહણાચલ પર્વત જેવા છો તો આપણામાં રત્નો કયા છે અનેક પ્રકારના ગુણો કયા ગુણો નમ્રતા વિગેરે બરોબર નમ્રતા ક્ષમા નમ્રતા સરળતા સંતોષ મૈત્રી પ્રમોદ કરુણા વિગેરે આ અનેકાનેક સદગુણોરૂપી રત્નો એના માટે આપ શું એટલે સુંદર મજાના એવા રોહણ અધરી એટલે પર્વત રોહણાચલ પર્વત સમાન છો મણી કહેવા છો
Sastrabdi dirga matrodda sudalihatma. Sastra rupi je abdi, abdi ele sukai, abdi ele sagar, ab etle pani, eno di etle ya khajano bhandar, eno samudra. Sastra rupi samudra, eno dirga kal, lamba samay sudhi, mathan, mathum, je kevaye che, devo ane danvoye bhega mali kari, ora purana ma vata ave hinduo ma, ke samudra no manthan kari, meru parvatne mandiyani banavi, ane sesna agro toro banavi, devo ane ek paju devo, Bijiban dano ada mantan saya sih, emang dicau jurat tuh nih kerja, emang sih amrit pun nih kerja, emang jair pun nih kerja, jair kerja Shankar yang kantor mana jalan kerja itu, amrit sih tuh dewa tahu nih, meci eva mayo, emang Rahu kitu, ek raksas, emre, emre beri kya dewa ini pangti mah, amrit eva mati, emang di mana Surya Chandra berada, emre cari kaldi, ini kerja, dano gusi aja sih, dano એક જ હતો દાનો એનો છેદછેદ કરવામાં આવ્યો એટલે એનો જે મસ્તકનો ભાગ જે રાહુ ધળનો ભાગ કેતુ અને આ લોકો સૂર્યચંદ્રે ચાળી ખાધી હતી એટલે એમને ગ્રસે છે એને ગ્રહણ રૂપે વર્ગે છે એ પુરાણોમાં વાત આવે છે પણ અહીંયા સુધા એટલે અમૃત બરોબર શાસ્ત્રાબ્દિ દીર્ઘ મથન શાસ્ત્રો રૂપી જે મહાસાગર અબ્દિ એનો દીર્ઘકાળ સુધી સાહેબે મંથન કર્યું અભ્યાસ કર્યો સ્વાધ્યાય કર્યો ચિંતન મનન કર્યું અને એમાંથી ઉત્થ ઉત્થ એ ઉત્પન્ન થયેલ જે સુધા એટલે અમૃત એનું લીઘ લીહ એટલે ચાખવું આપણે એમનું અમૃતનું સ્વાદ લીધો અમૃતનું પાન કર્યું અને તેથી આપણામાં આવા અનેક અનેક ગુણરત્નો વિકસિત થયા હતા અને માટે જ આપને મહાપુરુષો સેવા જ્ઞાન સ્વરૂપ કહે છે સાહેબે પોતે પણ 1,25,000 શ્લોક પ્રમાણ નવીન સાહિત્યની રચના કરી એમાં લગભગ 25,000 શ્લોક પ્રમાણ તો સંસ્કૃત સાહિત્ય અને બાકીનું 1,00,000 શ્લોક પ્રમાણ ગુજરાતીમાં બધી પૂજાઓ મળે ચમન સેંકડો સ્તવનો મળે ચોઢાડિયા મળે રાસ મળે કેટલી બધી સાહિત્યની રચના કરી આપણા માટે એ રીતે માટે આપણે સંત પુરુષો જ્ઞાન સ્વરૂપ અને અમલ એટલે નિર્મલ કર્મની રહી એવા કહે છે ચાલો હવે 25મી ગાથામાં ઉડી આગળ નૈકે સુશુંદર સુસર્વજ્ઞ ભક્તિ વસતો કરી સંભવદ્વિ બુદ્ધો રવિશ્ચિનયતો ભગવાની દાતા યત્તમેવ ભગવન પુરુષોત્તમોષી વ્યક્તમ તમેવ ભગવાન પુરુષોત્તમોષી હે ભગવાન આપ વ્યક્ત એટલે પ્રગટ રીતે પુરુષોત્તમ છો ભક્તામરની આ ગાથાની ચોથી લીટી છે વ્યાસુ કહ્યું છે ભગવાન બુદ્ધસ્તમેવ વિબુધા છે બુદ્ધિ બોધા તમ શંકરો છો વગેરે ભગવાન આપ જ બુદ્ધ છો આપ જ શંકર છો અને આપ જ વિધાતા લે કુમા છો અને આગળ બધું શું કહીએ આપ જ પુરુષોમાં ઉત્તમ એવા વિષ્ણુમાં પુરુષોત્તમ એવા છે ભગવાન તું આપ છો હવે આ વાક્યને સાહિત્યમાં કેવી રીતે ઘટાડશું જોઈએ આપણે એ નૈકેશ સુંદર પદાર્ધ્ય કલશ તવેશુ નહી એક નહીં એટલે અનેક નહી એટલે ન એક એટલે અનેક એવા સ્તવેશુ સ્તવનાઓ એટલે સ્તવો સ્તવનો વગેરેમાં સ્તવો કેવા છે આપના સુંદર પદાઢ્ય સુંદર એવા પડો એનાથી આઢ્ય એટલે સમૃદ્ધ અથવા યુક્ત એવા કલ કલ એટલે મનોહર આ સમૃદ્ધ કો છે સુંદર સ્તવો કલ સ્તવેશુ સુંદર સ્તવો અને એ સ્તવનાઓ કેવી છે સુંદર એવા અડોથી આઢ્ય એટલે ભરપૂર યુક્ત એવા સ્તવનોમાં સર્વજ્ઞ ભક્તિ વસતો સર્વજ્ઞ ભગવાન પ્રત્યેની ભક્તિના વસતી ભવદ બિહિ ગમિતમ આપના વડે કહેવાય સાહેબે અનેક સ્તવનો સ્તુતિઓ વિગેરે રચના કરી જેમાં સુંદર મજાના અડો છે અને એવા એ સ્તવનોમાં આપણે શું કહ્યું એ ભગવાનને સાહેબે ભગવાનને સંબોધીને સાહેબ કહ્યા છે કે બુદ્ધો આ ભગવાન આપ બુદ્ધ છો રવિ રવિ એટલે સૂર્ય પણ આપ છો ત્રિનયનો ત્રણ નેત્રવાળા કોણ શંકર એ પણ આપ છો મઘવા મઘવા એટલે ઇન્દ્ર પણ આપ છો વિધાતા એટલે બ્રહ્મા પણ આપ છો વધારે શું કહીએ ભગવાન આપ જ ખરેખર પુરુષોત્તમ છો આવી રીતે સાહેબ આપે આપના સ્તવનો વગેરેમાં ભગવાનની સ્તુતિ આ પ્રમાણે કરી છે બરોબર સમજાયો ચાલો આગળ વધીએ 27મી ગાથા સુભ્યં નમો વિષય નાથ નિરોધકાય સુભ્યં નમો ભવન
ચાર વાર આવે છે તો જે મળે તમને અથવા આપને નમો એટલે નમસ્કાર થાવ કે વાંચો આપ અહીંયા ત્યાં ભગવાનને માટે કહ્યું છે કે અહીં વાત અહીંયા સાહેબ માટે ખૂબ જેમ નમો વિષય રાગ નિરોધકાય પાંચ ઇન્દ્રિયના જે વિષયો એના પ્રત્યેનો રાગ એટલે આસક્તિ એનો નિરોધ કરનારા એ વાહેગુરુદેવ આપને અમારા નમસ્કાર થાવ તુભ્યમ નમો અનુભવ બોધ પ્રદાયકાય અનુભવ રૂપી બો આત્માનો અનુભવ એ રૂપી જે બોધ એટલે જ્ઞાન એને પ્રદાયક પ્રકૃષ્ટપણે દેનારા એવા આપને હે ગુરુદેવ અમારા નમસ્કાર થાવો તુભ્યમ નમઃ કૃષ્ણ સિંધુ નિશાકરાય પ્રશમ એટલે ઉપશમ ભાવ સંતારસ એ રૂપી સિંધુ એટલે સાગર એને ઉલ્લસિત કરવા માટે નિશાકર તુલ્ય નિશાકર એટલે ચંદ્ર નિશા એટલે રાત્રિ રાત્રિને કરનારો કોણ હોય ચંદ્ર દિવાકર એટલે સૂર્ય દિવા એટલે દિવસ તો અહીંયા કહેવાય છે કે ચંદ્ર ઉદય થાય અને સમુદ્રમાં ભરતી આવે તો પ્રશમ એટલે ઉપશમ અથવા સમતા રૂપી સમુદ્ર એટલે ઉલ્લસિત કરવા માટે એમાં ભરતી લાવવા માટે આપ ચંદ્રમાં જેવા છો કારણ કે આપના જીવનમાં તો ઉપશમ રસ ચલોચલ ભરેલો હતો અને આપના દર્શન જે કરે આપને વંદન કરે હા આપને સમર્પિત થાય તો એના જીવનમાં પણ સમતા રૂપી સમુદ્ર ઉલ્લસિત થવા માટે થવા લાગે તો આવા આપને અમારો નમસ્કાર થાઓ નમસ્કાર થાઓ તુભ્યમ નમો જિન ભવો નદી શોષણાય ભવો નદી ભવ એટલે સંસાર રૂપી ઉડતી એટલે સાગર એને શોષણાય શોષી લેતા એવા આપને અમારા નમસ્કાર થાઓ અને જીન શબ્દ સાહેબના કેમ લગાવશું તો કે રાગ દ્વેષ સંપૂર્ણ કરે ભય નથી જીત્યા ઘણે અંશે તો જીત્યા છે માટે કહી શકાય જીનના અનેક જીન શબ્દ છે ને શાસ્ત્રમાં અનેક માટે વપરાય તીર્થંકર માટે પણ વપરાય કેવલી ભગવંતો માટે પણ વપરાય એમણે પણ રાગ દ્વેષથી જીત્યા છે ઉપરાંતમાં મન પરયોજ્ઞાનીઓ હોય અવધિ જ્ઞાની હોય ચૌદ પુરુધર વગેરે હોય એમના માટે પણ જીન શબ્દ અવધિજીન મન પરયોજીન વગેરે રૂપે વપરાય છે કારણ કે અવધિ જ્ઞાનને મન પ્રક્રિયા ત્યારે ઉત્પન્ન થાય ઘણા ઘણા રાગ દ્વેષથી જીત્યા હોય અને સંપૂર્ણપણે નહીં પણ ઘણે અંશે રાગ દ્વેષને જીત્યા હોય ત્યારે એવા વિશિષ્ટ અવધિ જ્ઞાન મન પરયોજ્ઞાન ઉત્પન્ન થતા હોય છે તો સાહેબ આપે પણ એટલે સંપૂર્ણ નહીં પણ ઘણે અંશે રાગ દ્વેષથી જીત્યા છે માટે અહીંયા જીન તરીકે પણ વિશેષણ સાહેબમાં લાગુ પડી શકે તો આવા હે સંસાર સાગરને શોષી લેનારા જીન એવા ગુરુદેવ આપને અમારા અનંત અનંત નમસ્કાર થાવ નમસ્કાર થાવ નમસ્કાર થાવો હવે 27મી ગાથા લઈએ ધન્યોસ્મ્યહં બહુભવાર્જિત પુણ્યો ક્યારે પણ જોવાયા નથી ભારે કરી જીવો હોય એને ભગવાનના દર્શન સ્વપ્નમાં પણ દુર્લભ હોય હવે આ જ વાત આપણે સાહેબ માટે વિચારીએ ધન્યોસ્મ્યહં અહં ધન્ય અસ્મિ હું ખરેખર ધન્ય છું કેમ બહુભવાર્જિત પુણ્યતો યત પ્રાપ્તોષિ બહુભવ અનેક ભવોથી અર્જિત અર્જિત એટલે કમાવેલા એકઠા કરેલા એવા પુણ્ય એના વડે આપ પ્રાપ્ત થયા છો અને જન્મ જન્માંતરોની કેટલીય પુણ્યરાશિ એકત્રિત થાય એને જીવને સદગુરુનો ભેટો કે પ્રાપ્તિ થતી હોય છે માટે બહુભવ ઘણા ભવોથી અર્જિત એટલે એકઠા કરેલા કમાવેલા જે પુણ્ય એનાથી આપ પ્રાપ્ત હસી અમને પ્રાપ્ત થયા તો એવા છો આપ સદગુરુ ગુણ હે સદગુરુ ગુણસાગર શ્રી સજી મહારાજ સાહેબ આપ અમને પ્રાપ્ત થયા છો આપ કેવા છો પ્રણતઈ પ્રણમ્ય પ્રણતો વડે પણ પ્રણમાયેલા જે ઇન્દ્ર વગેરે કે બીજા અન્ય દેવ દેવીઓ સમય જેટલી હોય ચક્રાકારી કે ચક્રેશ્વરી કે મહાકાલી કે પદ્માવતી વગેરે વગેરે અનેક દેવ દેવીઓ જેને વ્યવહારમાં સંસારી અનેક જીવો નમસ્કાર કરતા હોય
અને એવા દેવતાઓને ઇન્દ્રોને પણ આપ નમાયેલા છો એ દેવતાઓને ઇન્દ્રો પણ ગુરુદેવને નમસ્કાર કરે છે એમના વડે નમસ્કાર કરવા યોગ્ય બરોબર પ્રણત એટલે પ્ર એટલે પ્રકૃતિકે નત એટલે નમાયેલા કોના દ્વારા જીવો દ્વારા મનુષ્યો વગેરે દ્વારા નમાયેલા એવા કોણ દેવતાઓ ઇન્દ્રો વગેરે અથવા તો સાધુ ભગવંતો પણ બરોબર અને એ પણ આપણે નમસ્કાર કરે છે દુનિયા જેને નમસ્કાર કરે છે દેવતાઓને ઇન્દ્રોને સાધુ સાધુ ભગવંતોને અને એવા દેવતાઓ ઇન્દ્રો અને સાધુ ભગવંતોને માટે પણ આપ નમનીય છો નમસ્કાર કરવા યોગ્ય છો એવા હે ગુરુદેવ અનેક ભવોની પુણ્ય રાશિ એકત્રિત થઈ ત્યારે આપનો ભેટો અમને થયો છે કારણ કે નિર્ભાગ્ય શેખર જગત પદ પુણ્ય શૂન્ય જે આત્માઓ નિર્ભાગ્ય એટલે ભાગ્ય રહી એમાં શેખર શિરોમણી હોય નિર્ભાગ એક નંબર ના ભાગ્ય રહી અને પુણ્ય શૂન્ય પુણ્યથી શૂન્ય એટલે રહીત હોય એવા જીવો માટે તો આ શબ્દની અંદર પણ આપના દર્શન દુર્લભ છે બરોબર આપણે મહાભાગ્યશાળી પુણ્યશાળી છીએ કે આપને આપણને સાહેબજીના દર્શન વગેરે મળ્યા જેટલું આપણે ગૌરવ કેળવીએ દેવગુરુ સત્રનો અહોભાવ કેળવીએ એટલો આપણને લાભ થાય બરોબર મહાવીર સ્વામી એક જ રાશિવાળા બે ગૌતમ સ્વામીને મળ્યા અને ગોશાળાને પણ મળ્યા ગૌતમ સ્વામી અત્યંત અહોભાવ ધારણ કર્યો ભગવાન પ્રત્યે ભક્તજન બની ગયા અને ગોશાળાએ આશાપતાઓ કરી તો સંસાર પરિભ્રમણ વધારી નાખ્યો એટલે જેટલું આપણે દેવ અને ગુરુ બંને એમના પ્રત્યે ઊંચામાં ઊંચો અહોભાવ ધારણ કરીશું એટલો આપણને લાભ છે અઠ્યાવીસમી ગાથા ભગવાન આપ કેવા શોભો છો બિંબમ રવે રિવ રવિ એટલે સૂર્ય સૂર્યનું બિંબ ઇવ એટલે છે કોની જેમ એવું સૂર્યબિંબ પયોધર પાર્શ્વ ભરતે પયોધર એટલે વાડળા પયસ એટલે પાણી એને ધર એટલે ધારણ કરનાર પાણીને કોણ ધારણ કરે વાડલા એ વાડલાના પાર્શ્વ વર્તી પડખે રહેલા વાડલાની પડખે રહેલું સૂર્યનું બિંબ એવું શોભે એવો હે આદિનાથ આપ સોનેરી વર્ણવાળા અને અશોક પૃથ્વી કે એ ગ્રીન કલરનો અને સ્ત્રી ઉપમા આપી ત્યાં ભગવાનને ભાઈ સાહેબમાં કેમ ઘટાડું આ જોઈએ શું થાય છે અહીંયા એ સાહેબની આજુબાજુમાં મુનિવરો હતા કેટલાય બધા એનાથી વિઠલાયેલા પરિવેષ્ટિત એટલે વિઠલાયેલા અને મુનિઓ કેવા બુદ્ધ યૌવન એનો યૌવન યુવાવસ્થા જેની હમણાં જ તાજા તાજા ઉત્પન્ન થયેલી છે એટલે કે પરિયુવાવસ્થામાં રહેલા એવા મુનિકણ સાધુઓનો ગણ એટલે સમૂહ એના વડે પરિવેષ્ટિત એટલે વિઠલાયેલા એવા આ એવા માટે આચાર્ય યોગ્ય પ્રતિભાન નદસે આચાર્યને યોગ્ય એવી પ્રતિભા એને આંખ નદસે એટલે ધારણ કરો છો હે ગુરુદેવ અને માટે જ આપ કેવા શોભો છો પ્રોદ્યત તમ પ્રહરણ પ્રતિપ પ્રભાવમ બિંબમ રવે ઇવ સૂર્યનું બિંબ કેવો હોય પ્રોદ્યત તમ તમ એટલે અંધકાર તમસ એટલે અંધકાર પ્રોદ્યત આમ એકદમ ઉત્પન્ન થઈને આમ આખા વિશ્વમાં છવાઈ ગયેલું એવું જે અંધકાર એને પ્રહરણ એને અત્યંત દૂર કરવા માટે કરવા દ્વારા પ્રથિત પ્રભાવ જેનો પ્રભાવ પ્રસિદ્ધ એટલે જગતમાં વિસ્તરેલો છે એવો સૂર્યનો બિંબ છે એ જેમ શોભે એવી રીતે યુવાન વયમાં રહેલા ફરજિયાન કોઈ 25 વર્ષના કોઈ 22 વર્ષના કોઈ 15-18 વર્ષના કોઈ 23 વર્ષના એવા એવા અનેક યુવાન મુનિવરોથી પરિવેષિત એટલે વિતરાયેલા એવા આ સૂર્ય જેવા શોભી રહ્યા છો આ રીતે 29મી ગાથામાં સ્તવના કરી અને હવે 28 હવે 29મી ગાથા લઈએ પટ્ટાસને ગણધરસ્ય સુધર્મનાંદો વિભ્રાંતે નમોખમ તપનીયનીતમ ઇલ્લંતમો વચનરાસ્મિ શાંતિમ સહસ્ર પણ
હવે તમે આમનો સંપર્ક કરો અને મારું નામ લેજો કે મારા સાથે આપની પાસે મોકલ્યા છે એટલે હજાર રૂપિયા એ જમાનામાં હજારની કિંમત હતી આજે તો લાખ પણ ઓછા પડે એને માટે તો આવી રીતે સાહેબે ભગીરથ પ્રયત્નો કરે અને કેટલા ભગીરથ પુણ્ય ઉપાર્જન કર્યું એ પુણ્યને ઢગલા જાણે ભેગા થયા એટલે એ ડૂબી રહ્યા છે મેરુ પર્વતના સોનેરી શિખર જેવું જેવા ઢગલો શોભી રહ્યા છે. 31મી ગાથા રત્નત્રયં તેનિવ મોક્ષ પ્રજાં ભવદ્ભિ લોશાંતકાર તરણિજ્ઞમ ઉપાર્જિતમ યત્ તત્ત્વમતે વૃષભવોચ્ચ ગુણં ધીયોષ્મત પ્રજ્ઞામયં જગતા પરમેશ્વરત્વમ. રત્નત્રય ત્રણ રત્નો કયા ત્રણ રત્નો ત્રણ રત્નો કયા કયા મોક્ષ સ્વર્ગ અને મોક્ષ ને પ્રદ એટલે આપનાર છે આ સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્ર એ ભવદ્ભિ સમુપાર્જિતમ આપે આ રત્નત્રયને ઉપાર્જન કર્યો. કેવું છે રત્નત્રય તો કે છે દોષાંધકાર તરણી દોષો રૂપી અંધકાર એનો નાશ કરવા માટે તરણી એટલે સૂર્ય સમા નવા નવા થતો આવે છે આ સૂર્યમાંથી સોનાવા તરણી એટલે સૂર્ય જેમ સૂર્યનો ઉદય થાય અને જો હવે દોષાર એના દોષ શબ્દ છે ને એ તો રાત દ્વેષાની દોષો અને બીજી બાજુ દોષા એટલે રાત્રિ રાત માટે જે નિશા શબ્દ છે એમ દોષા શબ્દ પણ છે. દોષાંધકાર એટલે રાત્રિનો અંધકાર એને દૂર કરવા માટે તરણી એટલે સૂર્ય સમાન અને બીજી બાજુ દોષ એટલે રાગદ્વેષાની જે દોષો એ રૂપી જેનો જે અંધકાર એને દૂર કરવા માટે પણ આપ કેવા છો અથવા આ રત્નત્રય એ સૂર્ય સમાન છે. રત્નત્રયની ઉપમા આપી જીવનમાં જો સમ્યક દર્શન સમ્યકતા અને સમ્યક ચારિત્ર આવે તો રાગ દ્વેષ મોહ દોષો બધા ઊભી પૂછડીએ ભાગવાદ લાગી જાય નાશ પામી જાય. તો આવું રત્નત્રય સાહેબે સમ્યક રીતે ઉપાર્જન કર્યું. સમ્યક દર્શન એટલે ભગવાન પ્રત્યે અવિહળ શ્રદ્ધા ભગવાનના શાસન પ્રત્યે સાહેબ અસરે અસરે જય જીન શાસન આ શબ્દો એમના મુખમાંથી અનેક વાર સાંભળે જય જીન શાસન જે શાસન પ્રત્યે ભગવાનની આજ્ઞાઓ પ્રત્યે અત્યંત અહોભાવ બહુમાન ભાવ એમના અંતરમાં હતો એ રીતે વ્યવહાર સમ્યક દર્શન એમનું ખૂબ નિર્મળ હતું અને સમ્યક જ્ઞાન તો આપણે જાણીએ છીએ સાહેબે કેટલી રચનાઓ કરી અને સાથે ચારિત્ર પાલનમાં પણ એટલા જ ચુસ્ત હતા એટલા જ સાદગીપૂર્ણ એમનું જીવન હતું. કચ્છાધિપતિ હોવા છતાં પણ એકદમ સિમ્પલ એની ડોલી જો તે વખતે ડોલી છેલ્લે છેલ્લે એ પણ એકદમ સિમ્પલ હતી લખવા માટે પણ કોઈ લેટર કે જિંદગીમાં ક્યારેય છપાયો નહીં અને જે કાગળો આવતા હોય ચતુર્વી સંઘનાથી ખાતુ સાધવીના કે ક્યારેક શાવકો વગેરેના તો એ કાગળમાં પણ થોડી ઘણી જગ્યા હોય અથવા કવર આવ્યું હોય કવરને ખોલી નાખ્યો અંદર તો કોઈ જ હોય એના ઉપર સાહેબે આ બધી રચનાઓ કરી એટલે પોતાના જીવનમાં ચારિત્ર્ય જીવનમાં પણ ખૂબ જ ચોક્કસ હતા. પુરાણુવાદના પરમ વિશે કહેવાય ગયું બાવીસ કલાક એક નવો કપડો પણ પ્રસંગોપાત ક્યારેક આગ્રહ કરીને શિષ્યો આપે તો એને પણ આડાવડા સળ કરી નાખે જોડી નાખે અને પછી વાપરે આવા અનેક વિશિષ્ટ ગુણો હતા. પેલો પછી દવાનો બનતા સુધી ઉપયોગ કરતા નહોતા વચ્ચે સાહેબ આટલો મેટીને પાણી ઘઉંનો લોટ કંઈ પણ એવું હોય તો ખોટી છે ઘઉંનો લોટ લગાવી દીધો ધંધો આટો મીટી એટલે માટી અને પાણી અને પટ્ટી બાંધી નાખે. માંડવીમાં હતા અમે બધા સાહેબની સાથે એક વખત રાત્રે સાહેબ ઉઠ્યા છે પ્રભુતિ કરવા માટે ત્યાં કોઈને ઉઠાવીએ નહીં બનતા સુધી અને ગુજરાત ઠેસ વાગી ગઈ હશે લોહી નીકળ્યું હશે સાહેબે શું કર્યું પાણી કપડાની ખીલી લઈને પાણી ભીંજાવીને બાંધી નાખે. સવાર પડી પ્રકાશ થયો તો અમે જોયું અરે આ ઉપાસમાં લોહીના કેમ છે ડાગા તપાસ તો ખબર પડી કે સાહેબને ઠેસ વાગી ગઈ હતી સાહેબ આપે અમને કોઈને ઉઠાડ્યા નહીં શા માટે કોઈની ઊંઘમાં ખલેલ પાડી અંતરાય પાડો અને આ તો સરળ ઉપાય છે બસ પાણી પટ્ટી બાંધી નાખીએ એટલે તરત તરી રોજ થઈ જાય બંધ. આવી રીતે એકદમ સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ સાદું જીવન અને ઉચ્ચ વિચાર બને ત્યાં સુધી બીજા કોઈને તકલીફ ના આપવી સાહેબનું ખાસ લક્ષ્ય હતું.
લેરીતે સંગત દર્શન સંગત ના અને સંગત ચારિત્ર રૂપી રત્ન ત્રય એ એમના જીવનમાં ખૂબ સારી રીતે આત્મસાત થયેલ હતી અને તેથી જ આ કેવા સૂક્તા હતા મન દોષ રૂપે હિ લોકે આખું આ જગતનો જગતમાં તો અનેક પ્રકારના દોષોથી જીવો ભરપૂર છે અને એવા આ દોષયુક્ત જે આ લોકમાં આ કેવા સુખો છો પ્રખ્યાપય જગત પરમેશ્વર રત્ન ખરેખર ત્રણે જગતનો પરમેશ્વર ભણું એની ચાળી ખાય છે આપના જીવનમાં રહેલ રત્નત્રય ત્રણ રત્નો પણ ત્રણ છે અને જગતમાં ત્રણ છે ને સ્વર્ગ મૃત્યુને પાતાળ તો ત્રણે લોકનો અધિ પરમેશ્વર પણ અધિપતિ પણ જાણે કે આપના જીવનમાં રહેલું છે જે પોતાની જાતને જીતે ને અને આખા જગતને જીત્યું કહેવાય બરોબર અને જે વિષયોનો કશાયનો ગુલામ હોય જે આખા જગતનો ગુલામ બધા એને દાસ બનવું પડે નોકર નોકર બનવું પડે અને સાહેબે પોતાની પાંચે ઇન્દ્રિયો છઠ્ઠું મન એને ઘણે અંશે એકદમ કાબુમાં લઈને પોતાની જાતને જીતી એટલે માટે આ ખરેખર ત્રણ જગતમાં પરમેશ્વર તુલ્ય એવા આપ છો આગળ વધીએ 32મી ગાથા કુંભાપુરી નગર તો ત્રિસમેત સંભો યત્રા જગત તિ વચિત્ય ભવન પ્રસારા અંત દિલે વસને શિબિરા પદેશા પદ્માનિ તત્ર વિબુધા પરિકલ્પયંતિ પદ્માનિ તત્ર વિબુધા પરિકલ્પયંતિ ભગવાન વિહાર કરતા હોય ત્યારે વિભુદ એટલે દેવતાઓ શું કરે પદ્માની પદ્મ એટલે કમળો કેટલા કમળો હોય નવ કમળો હોય તો ભગવાન એક હાથના કાછળ હોય કાચ એ આગળ હોય એના ઉપર આમ પગ મૂકે એવો પગ પાછળ ઉપાડે એટલે એ ફોટો મળી એ કમળ આગળ આવે ગોઠવાતું જાય ફોટો મળી એટલે એ રીતે દેવતાઓ જે કમળો વિપુરવે છે આ વાતને આપણે જાહેરમાં કેમ ઘટાડી જોઈએ બોલા તો કે છે જ્યારે છરી પાતો સમ નીકળે મુંબાપુરી મુંબાપુરી એટલે મુંબઈ એનાથી ત્યાંનો સમેત અધરી સમેત અધરી એટલે પર્વત સમેત શિખર પર્વત એનો સમ જે નીકળ્યો તો યત્ર અડદત સ્થિતિ એ સંઘ જ્યાં સ્થિરતા કરે બરોબર 20 કિલોમીટર વિહાર કરી અને પછી ત્યાં સ્થિરતા હોય ને કહે જાણે નગર વસી જાય તંબુ રંગબેરંગી તંબુમાં વસી જાય એ દ્રશ્ય કેવું હોય જાણે દેવતા હોય આ કમળો ટીસના ન કરી હોય એ રીતે અહીંયા ઉત્પેશા કરવામાં આવી છે શિબિરા પ્રદેશા શિબિર એટલે છાવણી આ તંબુઓની છાવણી બરોબર એના અપડેશ એટલે બહાનું શિબિરના બહાનાથી આ તો દેવતાઓએ કમળોની રચના કરી છે અને સાહેબનું સુખદ સંઘનું સ્વાગત કરવા માટે પાંથ દ્વિરેપ વસે ને પાંથ એટલે મુસાફ બરોબર એ રૂપી દ્વિરેપ એટલે ભમરા જો ભ્રમ ર એમાં બે રકાર આવે ને બે રેપ આવે છે ભ્રમાં રેપ છે ભ્રમ ર એમાં રેપ છે એટલે ભમરા માટે દ્વિરેપ શબ્દ વપરાય દ્વિ એટલે બે રેપ જેના નામમાં છે એટલે દ્વિરેપ એટલે ભમરો અહીંયા મુસાફરો 1000થી વધારે મુસાફરો હતા એને ભમરાઓની ઉપમાં આપી તો ભમરા ક્યાં બેસે કમળ ઉપર બેસે કે નહીં વસન એટલે વસવું રહેવું તો આ મુસાફરો હજારો મુસાફર એટલી ભમરાઓ એના રહેવા માટે જાણે કે દેવતાઓએ ભક્તિથી પ્રેરાઈને આ તંબુઓ રૂપી શિબિરના પ્રદેશની બહાનાથી શિબિર એટલે આ છાવણી તંબુઓની એના બહાનાથી જાણે દેવતાઓએ આ કમળોની રચના કરી હોય એવું લાગે છે એ પણ ભગવત પ્રસાદ આપની પ્રસાદ એટલે કૃપા અચિંત્ય આપનો કૃપા પ્રસાદ કેવું છે અચિંત્ય એવી આપની કૃપા એના પ્રભાવે દેવતાઓ મુસાફરો રૂપી ભમરાઓને વસવા માટે જાણે કે આ પદ્મ એટલે કમળોની રચના કરી છે તંબુના બહાનાથી માતા પિતા પરમ દેવ ગુરુ સ્તમેવ ઓષધ તમેવ સમનાન્ય તિલાકલેસ્તે યાદૃક બલમ વદ સ્વરે ફરીથી યાદૃક બલમ વદ રવે નલિની વિકાસે તારક તુતો ગ્રહણ શ્રીકાશી રૂપી માતા પિતા પરમ દેવ ગુરુ સ્તમેવ હે ગુરુદેવ આપ જ અમારી માતા છો પિતા છો પરમ દેવ પરમાત્મા ગુરુ વગેરે બધું મોક્ષ તમે બધું શું કહીએ અમારા માટે તો મોક્ષ પણ આપ જ છો આપના ચરણનું શરણ મળ્યો એટલે અમારો અહીં જ્યારે મોક્ષ થયો નાન્ય ઇલા તલેશથી ઇલા એટલે પૃથ્વી
ઈલા એટલે પૃથ્વી તલે ઈલા તલે એટલે પૃથ્વી તલ ઉપર અમારા માટે બીજું કોઈ જ નથી એકમાત્ર આપ જ અમારા માટે સાચી માતા છો પિતા છો પરમ દેવ છો ગુરુ છો અને વધુ શું કહીએ મોક્ષ પણ આપ જ છો કારણ કે યાદૃક બલમ મત રવે નલિની વિકાસ નલિની એટલે કમલીની એનો વિકાસ અને ખીલવું એને માટે રવિ એટલે સૂર્ય એની જે બળ એટલે તાકાત હોય એ બીજા ગ્રહ ગણસ્ય વિકાસ નો બી જે ગમે એટલા તારાઓ ઉગે આકાશમાં ખીલે એનાથી કંઈ કમલિનીનો વિકાસ થાય નહીં એકમાત્ર સૂર્ય ઉગે અને કમલિનીનો વિકાસ થાય બસ તો એ જ રીતે એટલે કમલિની માટે સૂર્ય એ જ સર્વસ્વ છે એવી રીતે હે ગુરુદેવ અમારા માટે આપ જ અમારું સર્વસ્વ છો આપના દર્શન કરવાથી અમને એકદમ આનંદ થાય છે અમારું હૃદય એકદમ વિકસિત અને ઉલ્લસિત બને છે આ રીતે સમર્પણ ભાવ વ્યક્ત કર્યો છે પરમાત્મા પ્રત્યે પણ અને સદગુરુ તત્વ પ્રત્યે પણ આવો જ્યારે અનન્ય કોટીનો સમર્પણ ભાવ હોય એ હવે અમને મોક્ષની પણ પરવા નથી અમને સ્વર્ગ પણ જોઈતો નથી બરાબર ભક્તો તો એમ કહેતા હોય કે જો ભગવાનની ભક્તિ મળતી હોય તો અમને નરક પણ મંજૂર છે નરકમાં પણ જો ભગવાનની ભક્તિ કરવાની મળતી હોય તો અમને નરક પણ મંજૂર છે અને દેવલોકમાં પણ જો ભગવાન ન હોય તો પછી અમારે એવા દેવલોકની પણ કોઈ જરૂર નથી એમ ગુરુને સમર્પિત થયેલા શિષ્યો એમના માટે ગુરુ એ જ સર્વસ્વ હોય આગળ કહે છે 34મી ગાથા ભક્ત્વા બંત્વા વિવેક કરિ બંધ રુદ્ધ વેગમ કેટલી ગાથાઓમાં વિવિધ પ્રકારના ભયો એ ભગવાનના ચરણનું શરણ સ્વીકારવાથી એ ભગવાનનું નામસ્મરણ કરવાથી કેવી રીતે દૂર થાય એનું વર્ણન શરૂ થાય છે એમાં સૌથી પહેલા હાથીની વાત કરી હાથી વધારે ગુસ્સે થાય છે આમ પોતાનું માથું હલાવી છે ગાંડો દૂર કરેલો છે હાથી એવો હાથી આમ દસવસ્તો આવી રહ્યો હોય તો પણ હે ભગવાન દ્રષ્ટવા ભયમ ભવતી નો ભવદાસી કાના ભવદાસી આપણે આશ્રય રહેલા હોય ને એને ભયમ નો ભવતી એને ભય લાગે ગાંડા દૂર હાથીનો પણ ભય લાગે એની હાથી પણ શાંત થઈ જાય શાસ્ત્રમાં એવા દૃષ્ટાંતો પણ આવે છે તો અહીંયા આ વાત હવે આપણે ગુરુદેવમાં ઘટાડીએ તો અહીંયા હાથી કયો લઈશું આપણે ભાવથી માનરૂપી હાથી જો માનાખ્ય કુંજર કુંજર એટલે પણ હાથી થાય વરે તે શ્રેષ્ઠ માન નામનો ઊંચામાં ઊંચો આ હાથી માનવે પર્વતની ઉપમા પણ આપવામાં આવે છે માથીની ઉપમા પણ આપવામાં આવે છે આગળ આપણે જઈ રહ્યા હોઈએ ક્યાંક આડો પર્વત આવી જાય તો આપણે આગળ વધી ન શકીએ તો આ માન કસાય પણ એવો છે આપણા જીવનમાં મોક્ષ તરફ આગળ વધવામાં મોટામાં મોટી કોઈ રૂકાવટ કે બાધા હોય કોઈ અહંકાર છે માન કસાય છે અને એને અહીં હાથીની ઉપમા આપી એ પણ ખરમ આ પતંતમ દ્રષ્ટ હાથી કેવો છે હવે જેમ લોકો ગાંડો તું હાથી છેડો હોય ને જે આવે જાણ પક્કા બધા તોડફોડ કરતો આવે તો ભંગવા એટલે ભાંગીને વિવેક કરી બંધમ હાથીને કરી એટલે પણ હાથી કુંજર એટલે પણ હાથી કરી એટલે પણ હાથી તો એને બંધ હાથીને સાંકળથી જે બાંધેલું હોય ને ગાંડો હાથી ત્યાં બધું છીન ભીન કરી નાખે તો કરી બંધ એટલે હાથીને બાંધવાનું બંધન એને પણ ભંગવા ભાંગીને જો માનરૂપી હાથી હોય તો એ કયા કઈ સાંકળને તોડી નાખે વિવેક બંધવા વિવેક કરી બંધન વિવેકરૂપી હાથીનું બંધન એને આ માનરૂપી હાથી ભાંગી નાખતો હોય જીવમાં અહંકાર આવે પછી કોઈ વિવેક રહે નહીં ગીતાનું અપહરણ કર્યું અને આવડ અહંકારમાં એને ઘણું સમજાવવામાં આવ્યું એના ભાઈ દ્વારા મંડોદરી દ્વારા પણ આ અહંકાર નડે છે વિભીષણ જે બધું સમજાવે છે આ સોંપી લો પાછી આ સોંપી લો પણ હવે એ એક અપહરણ કર્યું છે એમ નહીં સોંપવું હવે યુદ્ધ કરીશ રામને હરાવીશ અને પછી એને એમ સોંપી દે સીતા અહંકાર માન કસાય આ રૂપી હાથી નડ્યો એટલે વિવેક ચાલ્યો ગયો વિવેક રૂપી
કરી બંધ એટલે હસ્તી બંધ આથી એ માધવની સાકળ એને આ માન રૂપી આથી ભંગતવા એટલે ભાંગી નાખે છે. અને કેવો છે અરુદ્ધ વેગમ, જેનો વેગ જેની દોડ કે ગતિ એને કોઈ અવરુદ્ધ એટલે અટકાવી શકતો નથી. સ્વાચ્છંદ્ય ગાઢ મન લિપ્ત કપોલ મૂલમ, આથી નો કપોલ એટલે ગંડ સ્થળ, એનું જે મૂળ એમાં મનથી લિપ્ત હોય, રસ ઝરતો હોય મન એનાથી લેપાયેલું હોય એનું ગંધ સ્થળ. આથી યુવાન ભર યુવા અવસ્થામાં આવે ત્યારે એના ગંધ સ્થળમાંથી આ કપા ભાગમાંથી મન ઝરતો હોય અને એનાથી લેપાયેલું હોય તો અહીંયા મન કયો માનરૂપી હાથીને માનની હાથીની ઉપમા આપી તો એનામાં મન કયો જરે છે સ્વાચ્છન્ય એટલે સ્વચ્છન્નતા. જીવમાં અહંકાર આવે એટલે કોઈને ઘડકારે નહીં, દેવને ગુરુને વડીલોની કોઈની વાતને ગણકારે નહીં, સ્વચ્છંદ મન થવે છે. જીવ બેફામ મને મન થતો હોય અહીંયા સ્વચ્છંદતાને મદની ઉપમા આપી, સ્વચ્છંદતા રૂપી મનથી જેનું કપોલ ગંડસ્થળનો મૂળ ભાગ લિપ્ત અને લેપાયું છે એવો જે માન નામનો હાથી એને ખરમ આ પતંતમ આ પતંત એટલે આવી રહ્યો છે આમ ધસમસતો ખર એટલે ભયંકર રીતે આવે ચિંગાડ કરતો કરતો સૂંડ ઉલાડતો ઉલાડતો આમ આમ ગંડસ માથાને હલાવતો કારણ ગીરે ને આમ એવો ધસમસતો હાથી આવી રહ્યો હોય ભલે છતાં પણ દ્રષ્ટા ભયમ ભવતી નો ભવદાસી ભય ગુરુદેવ આપના શરણે જે રહેલા હોય આપને આશ્રય રહેલા હોય એને અહંકાર રૂપી હાથી પણ એનો વગાડી શકતો નથી. અને સાહેબ પોતે નમ્ર હતા વિનમ્ર હતા કચ્છાધિપતિ ચલે હોવા છતાં પણ ધારો કે ક્યારેક કોઈ નાનકડા બાલમુનિની કંઈ ભૂલ થઈ હોય અને કદાચ એને ઠપકો અસેર આપવો પડે ઊંચે અવાજે સહેજ પણ તોય પણ રાત્રે સાંજે પ્રતિક્રમણ વખતે બધા મુનિવરો જ્યારે આવી ગયા પ્રતિક્રમણની માંડલીમાં એ વખતે સાહેબ પોતે હાથ જોડીને પેલા નાના મુનિની સામે આમ હાથ જોડીને કે ફલાણા મુનિ આજે મારાથી તમને ઠપકો અપાઈ ગયો પોતે અવાજે તમને માઠું લાગ્યું હોય મિચ્છામ દુકડમ વિચાર કેટલી નમ્રતા ને લઘુતા માટે કે લઘુતા મે પ્રભુતા બસે પ્રભુતા સે પ્રભુ રૂ જેટલો જીવમાં લઘુતા નમ્રતાનો ભાવ હશે એટલી સાચી પ્રભુતા એટલે સાચો સાચી મહાનતા આપણા જીવનમાં આવી શકશે. તો હવે સાહેબ પોતે જ્યારે આટલા લઘુ નમ્ર હોય તો એના શરણે જ રહેલા હોય તો એના જીવનમાં પણ આ માનરૂપી હાથી એને ક્યાંથી છટાવી શકે બરોબર. આચાર્ય પદ પ્રાપ્ત થયા પછી જે પ્રવચન છે આપવાનું હોય ને કૃત્ય આચાર્ય ને એમાં એમણે જાહેરમાં કહ્યું હજારોની મેદની સમક્ષ કે આજે આપણા જીવ શાસનમાં અનેક આચાર્ય મુનિવરો ઘણી સારી સારી શક્તિઓ છે ચાલકો વગેરેમાં પણ એ બધી શક્તિઓ નાની નાની બાબતોમાં આપસ આપસમાં લડવામાં એકબીજા ઉપર આક્ષેપો કરવામાં પત્રિકાબાજી કે છાપાબાજી કરવામાં હા શાસનની હેલનામાં રૂપી શક્તિઓ વેડફાઈ રહી છે. હું એવું ઈચ્છું છું કે દરેક ગચ્છના આચાર્ય ભગવંતો ભેગા બેસી કરી શાસ્ત્રો સાથે રાખી કરી ચર્ચા વિચારણા કરે જે મુદ્દાઓ એવા હોય અને એ રીતે જો સર્વાન મતે કોઈ પણ એવો એક નિર્ણય થતો હોય દાખલા તરીકે એવો નિર્ણય થાય કે બધા તેરા પંથમાં એક જ આચાર્ય એની નિશાળ બધા હોય આચાર્ય જે કોઈને હોય બીજા નાખો સાધુ સાધુ બધા એમના શિષ્ય કહેવાય એમની આજ્ઞામાં એમના શિષ્ય કહેવાય સ્વતંત્ર અલગ અલગ કોઈ બીજા શિષ્ય નહીં એવો કંઈ નિર્ણય થતો હોય સમસ્યા વગેરેમાં પણ એક પચોતરે પાછળ કોઈ એક નિર્ણય થતો હોય બીજી પણ અલગ અલગ સમાચારીઓમાં તો હું મારા ગચ્છની કોઈ સમાચારીનો આગ્રહ રાખીશ નહીં. દાખલા તરીકે આપણે પાંચમનો સમસ્યા કરીએ છીએ બરોબર, ધારો કે સર્વાનુમત એવો નિર્ણય થાય કે પંચાવતનો સમસ્યા કરી તો હું આગળ નહીં રાખું. મારા સમુદાયમાં પાત્રાનું અત્યારે મુખ્યત્વે કાળો હોય અંદર ભલે લાલ અંદર સફેદ હોય લાલ પટ્ટી હોય પીળી પટ્ટી હોય તો મુખ્યત્વે કાળ સર્વાનુમત નહીં. ધારો કે નિર્ણય થાય કે ભાઈ લાલ રાખો કારણ કે પહેલાંના જમાનામાં દાદાની જે ઓલી હોય ને ઊંધ એ કલર એ લગાડવામાં આવતો હતો પાત્રા ઉપર અહીં પેન્ટ નતા જાય તો કાળા રાખતા પહેલાંના કાળમાં પછી કાળ કરે ફેરફાર કર્યો પણ હું કોઈ આગ્રહ રાખે નહીં એક્સ વાય ઝેડ કોઈ પણ બાબતનો. પણ વાત એટલી છે કે સર્વાનુમતે બધા એક થવા જોઈએ આપણે
नक्तंचरी कुटिलता कचदारिणी दत्तात्रा पललभु विश्वयास्ति धर्त्री मायाविला भववने कलुमं भ्रमा नाक्रामते क्रमयुगा जलसंस्थितंते नाक्रामते क्रमयुगा जलसंस्थितंते भक्तामर सूत्रमा सिंहना भयनी वर्णनमा आवे छे एकदम विकराळ सिंह होया અને ગર્જના કરતો આમ દસમતો આવી બાજીમાં બિલકુલ આવી ગયો હોય હા ક્રમ યુગાચલ સંસ્થિતમ તે તમારા ક્રમ એટલે ચરણ પગ પગ માટે ક્રમ શબ્દ વપરાય ક્રમ યુગ યુગ એટલે બે પગ હોય ને એ બે પગ રૂપી અચલ એટલે પર્વત એનો આશ્રય જે લે ને એને આવો વિકરાળ સિંહ પણ કાંઈ ન કરી શકે આમ એટલે બાજીમાં આવી ગયો બિલકુલ આમ સંભિત થઈ જાય કાંઈ કરી શકે નહીં હવે સાહેબમાં આ વાત કેમ ઘટાવવાની તો અહીંયા માયા રૂપી રાક્ષસી લઈને આ વાત ઘટાવી છે કે નક્તંચરી પછી માયા અભિધા નીચે છે માયા છે અભિધા એટલે નામ છે ને એવી નક્તંચરી એટલે રાક્ષસી નક્તમ એટલે રાત્રિ નિશા એટલે રાત્રિ દોષા એટલે પણ રાત્રિ ને નક્તમ એટલે પણ રાત્રિ રાતના કોણ ચરે રાક્ષસ રાક્ષસીઓ વગેરે એવા ભૂત પ્રેત પિશાચ વગેરે એ રાતના હારે ફરે તો માયા રૂપી માયા નામની જે રાક્ષસી એ કહે છે એ સાહેબ આપના ચરણ કમળનો જે આશ્રય લે અને માયા ઉપી રાક્ષસી પર એનો કઈ વાર નાખો કરી શકે નહીં કારણ કે આ એટલા સરળ હતા આપના જીવનમાં ગુળ કપટ ડંબ પાખન એવું નહીં પણ અત્યંત સરળ હતા નાના નાના બાળક પણ સહેલાઈથી એમને મળી શકે એમની સાથે વાતો કરી શકે એટલા આપ સરળ હતા એટલે આપના ચરણનો જે આશ્રય લે એને માયારૂપી રાક્ષસી પણ એને વાળ વાતો કરી શકે નહીં બરોબર જુઓ હવે રક્તંચરી હવે રાક્ષસીનું વર્ણન કરવું પડે કે નહીં હવે લાંબા લાંબા વાળ હોય બરોબર ને અહીંયા આ માયારૂપી રાક્ષસીના વાળ કયા કુટી લેતા કચ ધારી કચ એટલે વાળ બરોબર કચ એટલે વાળ કુટી લેતા રૂપી વક્રતા કુટિલતા એટલે વક્રતા એ રૂપી વાળ એને ધારણ કરનારી એવી માયારૂપી રાક્ષસી વળી કેવી સત્સાધના પલલ ભૂક રાક્ષસી માંસ ખાય તો પલલ એટલે માંસ નવા નવા શબ્દ તમને ઘણા જ આવડા મળશે સંસ્કૃતના પલલ એટલે માંસ ભૂક એટલે ભોગ ભોજન કરનાર માંસનું ભોજન કરનાર એટલે કયું માંસ સત્સાધના સુંદર સાધના રૂપી માંસને ખાઈ જનારી એટલે માયા જીવનમાં આવે તો સાધના ઉપર સાધનાનો મીંડ થઈ જાય ગમે એટલી આનંદને સાધના કરતા હો ડંભ પાખંડ કૂળ કપટ વગેરે પડી હોય બીજાની ઠગવાનું છેતરવાની આવી વૃત્તિ પડી હોય તો એ શરીરનું માંસ કોઈ ખાઈ જાય શરીર સુકાઈ જાય પછી બરોબર ને તો સાધના સુકાઈ જાય જો જીવનમાં માયા કપટ પાખંડ ડંભ છેતરપિંડી વગેરે હોય તો જેટલી જીવનમાં સરળતા હોય એટલું વિકાસ થાય કન્યાસ્ત્ર વર્ષી ચંદ્રશેખરજી મારે ઘણી વાર કહેતા સરળતા ત્યાં સિદ્ધિ કોઈ પણ સારા કાર્યમાં સિદ્ધિ મેળવી ગયો સફળતા મેળવી ગયો સરળતા હોવી જોઈએ દેખાવની કપટની પાખંડ નહીં સરળતા જેવું મનમાં એવું વાણીમાં એવું વર્તનમાં તો અહીંયા સુંદર સત સાધના સુંદર સાધના રૂપી પલલ એટલે માણસ એટલે ભૂખ એટલે ભોગ
ખાનારી એવી આ માયા રૂપી રાક્ષસી મરી કેવી છે રાક્ષસી વિષયાસ્તિ ધનત્રી અસ્તિ એટલે હાડકા મરી વા રાક્ષસને પહેલામાં હાડકાનું બોલી માળા હોય ખોપરીની માળા વગેરે હોય અહીંયા બરોબર તો અહીંયા વિષય રૂપી અસ્થિ પાંચ ઇન્દ્રિયોના વિષયો સ્પર્શ રસ ગંધ રૂપ અને શબ્દ આ પાંચ વિષયો એને હાડકાની રૂપમાં આપી એને ધરતી ધારણ કરનારી છે આ માયારૂપી રાક્ષસી હાડકાની રૂપમાં કેમ આપી વિષયોને એ કૂતરું હોય હાડકાને મછું ભરતું હોય તાળવામાંથી લોહી ટપકે અને માને શું હાડકામાંથી શ્વાસ આવે છે સ્વાદ આવે છે હકીકતમાં હાડકા તો સ્વાદ વગરના છે પોતાનું લોહી છોલાય તાળવું છોલાય છે એટલે લોહી સ્વાદ આવે છે એવી રીતે વિષયો પણ એવા છે જીવને લાગે કે આ ખાવાથી પીવાથી જોવાથી હરવાથી ફરવાથી ભોગવવાથી સુખ મળે છે હકીકતમાં એની પોતાની શક્તિઓ ક્ષીણ થાય છે એટલે એને હાડકાની રૂપમાં હતી તો આ વિષયો રૂપી હાડકાઓને ધડકરી એટલે ધારણ કરનારી એવી કોણ માયા નામની નખપંચરી એટલે રાક્ષસી એ કેવી છે ભવ બને કલુ બંભ્રમાણ રાક્ષસી સ્મશાનમાં ને જંગલોમાં ને ભટક્યા કરે તો આ માયારૂપી રાક્ષસી બંભ્રમાણ ક્યાં ભટકે છે વારંવાર ભવ બને સંસાર રૂપી ધન એટલે જંગલ એમાં ભટકી રહેલી દરેક જીવોમાં રહી રહેલી આ માયારૂપી રાક્ષસી એ નાક્રમતી ક્રમયુગાચલ સંસ્કૃતિ જે આપના બે ચરણ યુગલ રૂપી પર્વત એનો આશ્રય લે એને આ માયારૂપી રાક્ષસી પર એનું આક્રમણ કરી શકે નહીં એના જીવનમાં સરળતા હોય બરોબર ચાલો આગળ વધીએ હવે સંદેશમી ગાથા સદ્ધર્મ ડાવદને વિજૃંભમાનમ સંતોષ સંયહરણમ યમ કીર્તિ ધૂમમ લોભાનલં વિનલકાષ્ટ પ્રનીયમાં પાણી નો ધોધ છૂટે અને જેમ અગ્નિ શાંત થઈ જાય ઉસ્કરાવક બે ડાવાનળ સમી જાય એમ કે છે અહીંયા કયો ડાવાનળ લેશો લોભ લોભને અહીંયા અગ્નિની ઉપમાં આપી છે લોભાનલમ બધા પાપનો બાપ કોણ લોભ છે બધા ગુણોને ભરખી જાય એટલે અગ્નિની ઉપમાં આપી લોભાનલમ લોભ રૂપી અનલ એટલે અગ્નિ એ પણ નામ કીર્તન જલમ આપના નામ કીર્તન રૂપી પાણી છંટકાવ થાય અને લોભ કશાય પણ શાંત થાય સમાજ પાસેથી સાહેબે કરોડો રૂપિયાના સત્કાર્યો કરાવ્યા ભક્તજનાલય વિષ્ણાલય છળીપાત સંઘો ઉપાશ્રયો નિરાશ્રયો વગેરે બધું કર્યું પોતાના માટે એકદમ સિમ્પલ લિવિંગ હાઈ થિંકિંગ ક્યાંય કોઈ પણ નહીં કાળમાં વગેરે એટલે એ રીતે અત્યંત સંતોષ અને સાદગી ભર્યું સાહેબનું પોતાનું જીવન હતું એટલે એમનું સર્વ સ્વીકારે એના જીવનમાં પણ સંતોષ હોય ઓટોમેટિક આવ્યા વગર રહે નહીં એ જ વાત કહે છે સદ્ધર્મ ડાવડહનેન વિજૃંભમાણમ ડાવાનળ લાગે જંગલમાં આગ જે વૃક્ષો જે આવે વૃક્ષ ભળીને ખાક થઈ જાય તો અહીંયા સદ્ધર્મ રૂપી ડાવડે લાકડા પણ થાય એને બાળવા મળે બાળવા દ્વારા વિજૃંભમાણ વૃદ્ધિ પામેલી છે લોભ રૂપી અગ્નિ લોભ રૂપી ડાવાનળ તો કયા વૃક્ષોને બાળી નાખે શૂન્ય સદ્ધર્મ સમ્યક ધર્મ રૂપી જે ડાવ એટલે અહીંયા લાકડા લઈએ તો જંગલ લઈએ એને બાળદહન એટલે બાળવું બાળવા વડે કરીને વિજૃંભમાં એ વૃદ્ધિ પામી રહેલું જે લોહરૂપી અગ્નિ વળી કેવું અગ્નિ સંતોષ સૈત્ય હરણમ અગ્નિ હોય ત્યાં શીતલતા ટટેલી સૈત્ય એટલે શીતલતા એનું હરણ કરનાર એને દૂર કરનાર એ નાશ કરનાર યાદ આવે નાનપણમાં શિયાળો ઠંડી પડતી હોય હા હું ધૂતતો હોય શરીર હા નાના બાળકો સવારના પહોરમાં તાપુ થઈ અને ચૂલા હતા ગેસને પ્રાઇમર્સને નહોતા અને લાકડા કે છાણાના ચૂલા હોય ચૂલા તો સગડી હોય ત્યારે એની બાજુમાં જઈને નાના બાળકો ભરાઈ જતા તો ભાઈ સવારના પહોરમાં અહીંયા સંતોષ રૂપી જે શૈત્ય શીતલતા એનું હરણ કરનાર પણ લોભ રૂપી અગ્નિ લોભ આવે એટલે સંતોષ સંતોષમાં સાચી શીતલતા છે બરોબર જીવન જેટલો સંતોષ પ્રસન્નતા શાંતિ ને આનંદ
તો સંતોષ રૂપી શીતલતાનું હરણ કરનાર નાશ કરનાર એવું લોભ રૂપી અગ્નિ મને કેવું છે અગ્નિ યપ કીર્તિ ધૂમમ અગ્નિ પ્રત્યે એટલે ધુમાડો નીકળે બધું કાળું કાળું થઈ જાય તો એ અપકીર્તિ રૂપી ધુમાડો બહુ લોભી માણસ છે મમ્મણ શેઠ જેવો બધા લોકો ટીકા કરે ને લોભી કચ્છી કંજુ છે સાહેબ ત્યારે કોઈ સારા કામમાં કાંઈ કોઈ આપતો નથી બસ ભેગું જ કરવા શીખ્યો છે જાણે લોકોમાં અપકીર્તિ થાય અપકીર્તિ રૂપી ધુમાડો જેમાંથી નીકળી રહ્યો છે એવો જે લોભ રૂપી અગ્નિ લોભાગર ભરી ગયો લાકડા જોઈએ બાળવા માટે તો અહીંયા ઘન કાષ્ટ પ્રદીપ્યમાન ઘન કાષ્ટ ધન ધન રૂપી લાકડાઓથી દેદીપ્યમાન જેમ જેમ ધન વધે ને તેમ લોભ વધે ઉત્તરાધ સૂત્રમાં કહ્યું જહા લાહો તાહા લોહો જેમ લાહો એટલે લાભ થાય ધનાદિકનો તેમ તેમ લોભ વધે હજી વધુ આખી દુનિયાનું ધન બની જાય ને તો એ જીવને સંતોષ થાય નહીં એટલે લાભ ને ધન રૂપી કાષ્ઠ વડે કરીને દેદીપ્યમાન બની રહેલો વધુ ને વધુ પ્રજ્વલિત થઈ રહેલો એવો જે લોભ રૂપી અગ્નિ એને તો નામ કીર્તન જલમ ક્ષમય હતી આપણા નામનું કીર્તન રૂપી જલ એટલે પાણી અને સમય હતી એટલે શાંત કરીને આપી લોભ લાગણીને એવું અશેષમ સંપૂર્ણ પાણી નામ કીર્તન કરીશું ગુરુ ગુણ સાગર સૂરી વ્યો નમો નમઃ ગુરુ ગુણ સાગર સૂરી વ્યો નમો સૂરી ગુણ સાગર ગુરુ ભ્યો નમો નમઃ સૂરી ગુણ સાગર સૂરી ભ્યો નમો નમઃ વેલીવાસ સૂરી ગુરુ પાછળ પછી ગુરુવાર સૂરી પાછળ એવી અલગ અલગ ફરીથી સૂરી ગુણ સાગર ગુરુ ભ્યો નમો નમઃ સૂરી ગુણ સાગર ગુરુ ભ્યો નમો નમઃ એ ગુરુ ગુણ સાગર સૂરી ભ્યો નમો નમઃ ગુરુ ગુણ સાગર સૂરી ભ્યો નમો નમઃ સૂરી ગુણ સાગર ગુરુ ભ્યો નમો નમઃ સૂરી ગુણ સાગર ગુરુ ભ્યો નમો નમઃ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુદેવ જય ગુરુ જય ગુરુ જય ગુરુદેવ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુદેવ જય ગુરુ જય ગુરુ જય ગુરુદેવ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુદેવ જય ગુરુ જય ગુરુ જય ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુદેવ જય ગુરુ જય ગુરુ જય ગુરુદેવ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુદેવ જય ગુરુ જય ગુરુ જય ગુરુદેવ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુદેવ જય ગુરુ જય ગુરુ જય ગુરુદેવ ઓમ હ્રીમ શ્રી સદગુરુ શરણમ મમ 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 એની ગાથા પાછું કહ્યું કે તન નામ નાગ ડમની રુધિ યસ્ય પુંસઃ યસ્ય પુંસઃ રુધિ જે પુરુષના હૃદયમાં તન નામ નાગ ડમની એ ભગવાન આપના નામ રૂપી નાગડમની દોડવેલ જેને કહી શકાય એ હોય તો એને ભય ગમે એવો ભયંકર જેને સર્પ પણ કંઈ કરી શકે નહીં આ વાતને હવે સાહેબમાં કેમ ઘટાડવી જોઈએ આપણે હવે અહીંયા માન લે છે નહીં ક્રોધ સર્પસ ક્રોધને સાપની ઉપમા આપી બરોબર અને એ બિલકુલ બંધ બેસતું છે તો સાપ કેવો છે માનોદ્ધતો જીવન માન વધારે હોય ને તો ક્રોધ વધુ આવશે એટલો અહંકાર વધારે જરાક એનું માન ન સચવાય એટલે ક્રોધ ભભૂકી ઉઠે એટલે માનના કારણે ઉદ્ધત બનતો એવો ક્રોધ રૂપી છે સર્પનો રંગ કેવો કાળો ભંબર હોય દુરિત કર્મ સમાન નીલો દુરિત કર્મ એટલે પાપ કર્મ એના સમાન એના જેવો નીલો એટલે આમ કાળા રંગનો એવો ક્રોધ રૂપી
અસર પછી વળી વેસિક ક્ષણો સાપી આખો આમ ગુસ્સામાં લાલ ગોળ થતી હોય ચક્કર વકડ થતી હોય અહીંયા આખો કઈ દ્વેષ રૂપી ક્ષણ ક્ષણ એટલે આ ક્રોધ રૂપી સર્પ અને આખો કઈ દ્વેષ નિબિડ વૈર વિષયણ ભીમ વિષય ઝેર હોય ક્રોધ આપણા નાગ સર્પમાં અહીંયા કયો છે નિબિડ વૈર નિબિડ એટલે ગાઢ ગાઢ વૈર ગમે એટલું સમજાવીએ તો એ છોડે જ નહીં વૈર ભાવના મરી જાય દુઃખી હેરાન થઈ જાય મારું જે ખોવાનું થાય પણ આને તો છોડો જ નહીં આવી તીવ્ર ગાંઠ વેરની બાંધેલી હોય અને અનેક ભાવોમાં પછી વેરની પરંપરા દુર્ગતિઓમાં ચાલે નિબિડ એટલે ગાઢ વૈર રૂપી જે વિષ એટલે ઝેર એના કારણે ભીમ એટલે ભયંકર એવો જે ક્રોધ રૂપી સર્પ એ નાક્રામતી તમ એને એના પર આક્રમણ કરી શકતો નથી એવું અભયમ સામે વ્યક્તિ કેવી અભય નિર્ભય હોય ભગવાનનું શરણું મળ્યું હોય સદગુરુનું શરણું મળ્યું હોય એને એ છે એ સર્પ પણ કંઈ કરી શકતો નથી એના હૃદયમાં એ ગુરુદેવ આપના નામરૂપી નાગદમણી ઓળવેલ હોય એને આવો ભયંકર ઝેરી ક્રોધરૂપી સર્પ પણ કંઈ કરી શકતો નથી દ્રષ્ટાંત યાદ આવે ગુરુ શિષ્ય જઈ રહ્યા હતા જંગલમાંથી પસાર થતા હતા શિષ્ય થાકી ગયો હતો લાંબો વિહાર હશે ઝાડ નીચે બંને વિશ્રાંતિ લે છે ગુરુ બેઠા છે અને શિષ્યને શિષ્ય નાનો હશે કે ઊંઘ આવે છે ગુરુદેવના ખોળામાં માથું રાખી કરી એટલે કોઈ જનરલ વાત છે આ કોઈ અમુક ગુરુનું નામ નથી પણ બપોરે આરામ કરી રહ્યો છે એટલામાં એક સર્પ આવે છે અને મનુષ્યની ભાષામાં બોલે છે કે મારે આનું લોહી પીવું છે એવો પૂર્વજન્મનો ગૃહાનુબંધ સંબંધ હશે સર્પ કહે છે દેવતા હશે કે આ સર્પનું રૂપ નિનાયો છે અને મનુષ્યની ભાષામાં કહે છે કે હું મારે એનું લોહી પીવું છે તો ગુરુ કે તું પી એટલે હું કાઢી આપું ચાલશે એ મને ચાલશે પણ મારે લોહી એનું પીવું છે સર્પ જે લોહી પીવું ઝેર ચડે મરી જાય એટલે ગુરુએ શું કર્યું હળવે એ શિષ્યનું માથું નીચે આમ રાખી કરી ત્યાં થોડા ઉપર અધરામ નહીં કરી અને સાધન ચપટી જો કંઈ હશે એનાથી અમુક નસ એની હળવેથી કાપે છે એમાંથી લોહી કાઢી અને પેલા સાપને આપે છે સાપને ચાલો જાય છે થોડીક પછી શિષ્ય જાગે છે અને એવી કોઈ ઔષધિ હશે એના દ્વારા પાછું જે જખમ હતું તે બુજાઈ જાય છે શિષ્ય ઉઠે છે ગુરુવાદ કરે છે કે ભાઈ આવી ઘટના બની તને ખબર છે એટલે મેં આંખ પણ ખોલી હતી જ્યારે ગુરુ લોહી કાઢી રહ્યા હતા નસ કાપીને ત્યારે પણ આંખ ખોલી પાછો આંખ બંધ એમ શાંત પડી રહ્યો આપણે હોઈએ તો ઉઠી જઈ જોરદાર રાડ પાડીને એને બદલે શિષ્ય એમને શાંત પડેલો આંખ આંગ જ જાગે છે પણ આંખ બંધ કરી નાખી બિલકુલ શાંત પડી રહ્યો પછી જ્યારે ગુરુ પૂછે છે કે આવું બન્યું ત્યારે એને ખબર હતી કે હા એ કામ કંઈ કરી પ્રતિકાર ન કર્યો અરે ગુરુદેવ આપ જે પણ કરતા હોય મારા સારા માટે જ હોય બસ એટલું કંઈ વિચાર્યું કાંઈ વિચાર્યું એટલે કેટલો શ્રદ્ધા અને સમર્પણ ભાવ ગુરુ પ્રત્યે અહીંયા કહે છે અભયમ નિર્ભય હોય શિષ્ય જે સમર્પિત શિષ્ય હોય ને નિર્ભય હોય બીજો દાખલો આવે છે ગુરુ શિષ્ય જતા હતા પણ એક દોર એક સાપનો રાફડો એમાં ઝેરી કોબરા ખાંડ ચડાવીને બેઠો જામ ગુરુ હુકમ શિષ્યને કહે છે જો પેલા સાપના દાંત ભણી આવો આવી આજ્ઞા આપણને થાય તો વિચારી ખસી ગઈ છે કીધું સાચી બુદ્ધિ નાટી કીધું સીધો જાય છે કોઈ વિકલ્પ સીધો જાય છે દાંત ભણવા જરા ગોડું આમ ખોલવું પડે કે નહીં આમ જરા મને આમ સાહેબ નમવા જાય તો ફૂંક કરે છે એટલે ફૂંક કરે એટલે ઝટકો લાગે છે આમ બસ બેટા પાછો આવી જા પાછો આવી જા બોલો હવે આમાં શું ચમત્કાર થઈ ગયો ખબર છે ને શિષ્યની કમર ઘણા વર્ષોથી આ મળી ગઈ હતી સીધી થતી નહોતી આમ જો પછી તો આમ છટકો લાગે એટલે કમર થઈ ગઈ સીધી પણ ધારો કે આ તો રિસ્ક કહેવાય જોખમ કહેવાય થળવારમાં વિલંબ કરી થાય ને નખ લાગી જાય એટલે શિષ્ય કદાચ મરી પણ જાય તો પણ શિષ્યની સદગતિ થાય અને બીજા ભાવમાં પરમ ગુરુ પરમાત્માનો ભેટો થાય આ ભાવમાં જે ગુરુ મળ્યા એની સંપૂર્ણપણે સમર્પિત રહ્યા
ભમરાઓની ઉપમા આપી કમળોમાં કોણ ભમરો હોય ને
सम्यक् सौरभम् सम्यक् रूपी सुगंध वाडू कमल वर बोध सैत्यम कमल में शीतल का ठंडक आ गई यह सुंदर वर बोध सुंदर ज्ञान रूपी शीतल का युक्त आत्मानुभूति चरणम माने आत्मानु अनुभव ये रूपी चरण युक्त मकरंड कुल्यम यह मकरंड मकरंड એટલે मधु कुल माजी मकरंड એટલે मधु હોય અહીંયા આત્માનો અનુભવ અને એમાં જે આચરણ એમાં જે રમણતા એ રૂપી મકરંડ એટલે મધથી યુક્ત એવું એને પ્રાપ્ત કરે છે સમ્યક્તને પ્રાપ્ત કરે જે જે જીવ રૂપી ભમરાઓ આપના ચરણ રૂપી કમળનો આશ્રય લે તો કમળનો આશ્રય ભમરાઓ લે તેને શું થાય સુગંધ પ્રાપ્ત થાય એને મધ પ્રાપ્ત થાય તો અહીંયા જે જીવો રૂપી ભમરાઓ આપના ચરણ રૂપી કમળના વંદનનો આશ્રય લે છે એને સમ્યક રૂપી સુગંધ પ્રાપ્ત થાય એના જીવનમાં શ્રેષ્ઠ બોધ રૂપી શીતલતા પ્રાપ્ત થાય જીવનમાં ધ્યાન આવે ને સાચી શીતલતા શાંતતા આવે અજ્ઞાની જીવ ઉકળ્યા કરે આત્મધ્યાન શ્રુદ્ધ ધ્યાન સતત શેકાયા કરે જીવનમાં સાચી સમજણ આવે વર બોધ જીવનમાં સૈત્ય એટલે શીતલતા આવે ઠંડકતા આવે અને આત્માનુભૂતિ આત્માના અનુભવ રૂપી મધ એને પ્રાપ્ત થાય જે જીવો આપના ચરણ કમલનો આશ્રય લે છે અને હવે 40મી ગાથા સંસાર ભીમ જલદૌ સ્મર સિંધુ વર્ણૌ રોગાની પંચની કરઈ પરિષેધ્યમાને મુક્તિ પ્રતિર પ્રથમ્યમયાન પાત્ર રાસું વિહાય ભવતા સ્મરણાર્ પ્રજંતે ભક્તામની 40મી ગાથામાં સમુદ્રના ભયનું વર્ણન છે ભયંકર તોફાની સમુદ્ર હોય અને એમાં તમારે વાહન કે હોય કે કાયલ અકાયલ હોય પણ ભગવાન સ્મરણ કરતા ભવત સ્મરણા એ ભગવાન અથવા એ ગુરુદેવ આપનું શ્રવણ સ્મરણ કરવાથી એમ ખેમ રીતે એ વાહન કિનારે પહોંચી જાય છે એ રીતે અહીંયા અહીંયા સાગર ગયો સંસાર ભીમ જલધો સંસાર રૂપી ભીમ એટલે ભયંકર જલધી એટલે સમુદ્ર એમાં સ્મર સિંધુ વન્નવ સમુદ્રમાં પેટાળમાં કહે છે કે વડવાનો અગ્નિ સળગતો હોય બરોબર બુજાય નહીં પાણીથી પણ તો અહીંયા સંસારને સાગરની ઉપમાં આપી તેમાં વડવાનલ કોણ સ્મર સ્મર એટલે કામદેવ બરોબર કામદેવ રૂપી સિંધુ એટલે સમુદ્રનો વન્ય એટલે અગ્નિ રાગ રોગાની મચ્છની કરઈ સમુદ્રમાં તો મોટા મોટા માછલા હોય શાર્ક ને વેલ ને ઓક્ટોપસ ને કઈ કહેવાય મગરમચ્છ બધું હોય તો અહીંયા સંસારની સાગરમાં આપણે જલચર પ્રાણીઓ કયા રોગાની અનેક પ્રકારના રોગ બરોબર કોરોના આવે કે ડેન્ગ્યુ આવે કે ચિકનગુનિયા આવે વિવિધ પ્રકારના રોગો કેન્સર એઇડ્સ વગેરે રોગ વગેરે રૂપી મત્સ્યના નિકરેલે સમૂહ વડે કરીને પરિષેધ્યમાન સેવાઈ રહેલું એવું જે સંસાર રૂપી મહાસાગર એમાં જે આત્માઓ આપનું સ્મરણ કરે છે તો મુક્તિ પ્રતીર પ્રસંયમ યાન પ્રાતા મુક્તિ રૂપી તીર એટલે કિનારો એને આપના સંયમ રૂપી યાન પાત્ર યાન પાત્ર એટલે વાહન સંસાર સાગર કરવા માટે વાહન તુલ્ય કોણ છે સંયમ છે ચારિત્ર છે પાંચ મહાવ્રતોનો પાલન છે તો સંસાર રૂપી સાગરના કિનારે પહોંચાડનાર અથવા સંયમ રૂપી વાહન જેમની પાસે છે એ ત્રાસમ વિહાય ગુજરાય ત્રાસ એટલે ભય ન લાગે આ સંસાર સાગર કેમ તડી એના માટે સંસાર સાગર શું છે ચુલુક પ્રમાણ ચુલુક એટલે ખાબોચિયો ખાબોચિયો ને ઓળંગવું હોય તો ક્યાંક ટપલી ઠેકડો મારો હે કઈ ને સામે પહોંચી જાઓ આખો સંસાર બી મહાસાગર પરમાત્માના કે સદગુરુના એ વિશિષ્ટ ભક્ત આત્માઓ હોય એની માટે સંસારનો પણ કોઈ ભય લાગે નહીં એને સંસાર સાગર કરવો એ જાણે કે આમ ખાબો છે અને ઓળંગવું એટલું ઈઝી થઈ જાય ઈઝીએસ્ટ થઈ જાય માખી હોય અહીંથી કચ્છ પહોંચવું હોય માખીને પોતાની પાંખથી ઉડી ઉડીને બીજા થાકી જાય ને કેટલો કેટલા દિવસે પહોંચી રસ્તામાં પહોંચી જાય એની બદલે કોઈ ટ્રેન જતી હોય સુપરફાસ્ટ ટ્રેન અને એમાં કોઈ તમારા જેવા મુસાફર બેઠા હોય અને ખભા ઉપર કે ક્યાંય પણ બેસી જાય કાંઈક એક વખતે પાંખ હલાવી ન પડે અને બહુ ટૂંકા સમયમાં
સદાયથી મળી જાય, અથવા તો સ્ટીમર કોઈ મોટી જતી હોય એમાં બેસી જાય ટિકિટ કઢાવીને, પછી એને કઈ હાથ પર હલાવવા પડે, સુઈ જવાય આરામથી લાંબો થઈને તો એ સમુદ્રને તરી જાય. દેવનું શરણું, ભગવાનનું કે સદગુરુનું શરણું, એ આવું છે ભાઈ. ટ્રેન કે આ સ્ટીમર જેવું છે, એનું શરણું સ્વીકારવું જોઈએ. બરોબર, ચાલો આગળ વધીએ. 41મી ગાથા. પૂજ્યં દુર્દેવ નિકરૈ તવ પાદ પદ્મ સર્વં સમર્પણ જાનુ હે શ્રયંતે રોગાન વિહાય મત દોષ સમૂહવાતિ મર્ત્ય ભવન રત્ન તુલ્ય રૂપા. 41મી ગાથામાં ભક્તામરમાં શું કહે છે, ભયંકર રોગ, જલોદરનો રોગ થયો હોય, આમ પાણી ભરાયું હોય પેટમાં, મળી ગયા હોય જરા, એકદમ જાણે જીવન ભરણ ઝોલા ખાતા હોય એવા રોગિષ્ટ હોય, એ પણ જો પરમાત્માના ચરણ ની રજ વિલેપન કરે અથવા તો નમણ જે લગાવે તો એ એકદમ મકરધ્વજ એટલે કામદેવ જેવા રૂપાળા થઈ જાય, રોગ તો મટી જાય, શરીર સોનેરી થઈ જાય, કામદેવ જેવા રૂપાળા બની જાય, એમ જે ત્યાં કહ્યું છે. આ વાતને જોઈએ, ચાર્ટમાં કેવી રીતે ઘટાડવામાં આવે છે કે તવ પાદ પદ્મમ યે મનુજા સયંતે, જે મનુજ એટલે મનુષ્યો આપના પાદ પદ્મ અને ચરણ રૂપી કમળ એનો આશ્રય લે છે. એવું છે આપનું ચરણ કમળ, ચરણયુગ નૃદેવ નિકરહી પૂજ્યમ. ધ્રુવ એટલે નર મનુષ્યો, અને દેવ અને નિકર એટલે સમૂહ, દેવતાઓનો સમૂહ, મનુષ્યોનો સમૂહ, એના દ્વારા પૂજ્ય પૂજનીય એવું જે આપનું ચરણ કમલ એનું આશ્રય સર્વમ સમર્પ્ય, બધું સમર્પીને જે મનુષ્યો આપના ચરણ કમલનો આશ્રય કે દેશ શરણો સ્વીકારે છે તો એ રોગાન વિહાય મત દોષ સમૂહ વર્તે. બધા રોગો અને વિહાય એ છોડીને રોગ બધા દૂર થઈ જાય, કોની જેમ દોષ સમૂહવત, દોષોનો સમૂહ પણ જેમ દૂર થઈ જાય, પરમાત્માનું કે સદગુરુનું શરણ જે સ્વીકારે અને રાગ દ્વેષ મોહ કામ ક્રોધ આદિ બધા દોષો એ પણ જેમ દૂર થઈ જાય. ભાવ રોગ છે, શરીરના તો દ્રવ્ય રોગ કહેવાય, તો ભાવ રોગ પણ મટીને વિતરાગ દશા પ્રાપ્ત કરાવી આપે દેવગુરુનું શરણ તો દ્રવ્ય રોગ મટે એના કોઈ આશ્ચર્ય નથી. જરૂર છે સર્વ સમર્પણ, દ્રઢ શ્રદ્ધાપૂર્વક સમર્પણ ભાવ આવે તો દ્રવ્ય રૂપો મટે, ભાવ રૂપો પણ મટી જાય. અને કદાચ કોઈ અતિ નિકાજિત કર્મનો ઉદય હોય અને રોગ દૂર ન થાય તો પણ એમાં શું મળે બોલો જોઉં, હા સંતા મળે. ગઈકાલે જ આપણે સાંભળ્યું નરેન્દ્રભાઈ મુખ્ય દીકરા ભાવિક ભાઈ, ચોથા સ્ટેજનું કેન્સર છતાં છે વર્ષ સુધી સંપૂર્ણ સંતા, જરા ઊંઘકારો સુધા પણ નહીં. અને નવકાર મંત્રની કેટલી ચોપડીઓ લખી આપણો યાદ છે, નવકારની છેલ્લી 46 ચોપડીઓ લખી અમે, કેટલી ચોપડીઓ અહીંયા બધી લખો છો બધા, કેટલા લખો છો, ઘણા ઘણા દાખલાઓ છે. ચોથા સીટનું કેન્સર નવકાર લેખનથી મટ્યું, ડૉક્ટરે કહ્યું કે હવે 4 મહિનાનો મહેમાન છે અમારા ભાઈન્ડરના, એક શ્રાવક રાજસ્થાનના રહેનારા હશે, દીક્ષા રાજસ્થાનમાં થઈ, બિહાર કરીને ચોમાસા માટે અમદાવાદમાં આવે છે, રસ્તામાં જ પગ રફળિયા માંડ્યા, બેલેન્સ ગુમાવવા લાગ્યા, અમદાવાદની ચેક કરાયો, ચોથા સ્ટેજનું મગજનું કેન્સર સીધું જોયું નહીં, ચોથા સ્ટેજનું ડોક્ટર કે હવે ઇન્ક્યોરેબલ છે અમારા માટે, હવે જે તમારે જે કરવું એ કરો, 4 મહિનાથી વધુ તો નહીં થતું. પણ તો કરી મારા શરીર પહેલાથી નવકારમાં જોડાયા, મગજની સ્થિતિ એટલી બધી ભયંકર હતી, આખા દિવસમાં એક નવકાર માંડમાં લખી શકે, એક જ નવકાર માંડમાં પણ લખે, વળી વખતમાં વિશ્રામ હોય વળી ક્યારેક બીજું પર, એમ કરતા કરતા આખા દિવસમાં માત્ર એક જ નવકાર લખી શક્યા. બીજે દિવસે વળી પ્રયત્ન, ધીરે ધીરે 2 નવકાર લખ્યા, ત્રીજે દિવસે 3 નવકાર, એમ કરતાં 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 પછી તો આખો દિવસમાં જેટલો ટાઈમ મળે નવકાર લખતા થઈ ગયા. 4 મહિના પછી ચેકિંગ કરાયો, કેન્સર કેન્સલ થઈ ગયું, બિલકુલ સ્વસ્થ. 8 વર્ષ જીવ્યા, મોટી ઉંમરમાં સારી દીધી, તો 8 ડૉક્ટર 4 મહિના કહ્યા હતા, 8 વર્ષ જીવ્યા. અને એમાં એક ચોમાસામાં સળંગ હર્ષક ઉપવાસ કર્યા, 68 સળંગ ઉપવાસ મને મારા સાહેબે કરી લીધા. આવા નાખલાઓ ચોપડીમાં ઘણા આપેલા છે. તો અહીંયા દેવનું ગુરુનું શરણ સ્વીકારવાથી શરીરના રોગ પણ દૂર થાય, આત્માના ભાવ રોગ પણ દૂર થાય દોષરૂપી, અને કદાચ કોઈ નિકાસી કર્મ ઉડે અને કોઈ રોગ ન મટે તો પણ એમાં અપૂર્વ કોટીની ક્ષમતા મળે. તો બીજું જોઈએ શું પછી,
આપણે આગળ વધીએ. 42મી ગાથા. મજબૂત સાંકળો થી કોઈ બંધાઈ ચુક્યું, આખા શરીરે શરીર છોડાઈ ગયું હોય સાંકળો થી, એવા આત્માઓ પણ ભગવાન નું પ્રત્યક્ષ છે. ભગવાન નામસ્મરણ કરે તો સદ્ય સ્વયં પોતાની મેળે તરત જ વિગત બંધ ભયા ભવન, બંધનના ભયથી રહિત થઈ જાય, જેમ માનતું સૂર્ય મહારાજ નો દાખલો આપણે જાણીએ છીએ. બરોબર. તો અહીંયા નિશ્રુત્ય વચન તો સમયસ્ય સારમ, આપણને બંધન કયા છે ભાઈ? ભાવ બંધન, કર્મના બંધન, રાગ દ્વેષ અને મોહના બંધન નડે છે આપણને. અનેક પ્રકારના દોષો એ જ ખરું બંધન છે. આ બાહ્ય બંધન તો કાલ સાતમાં ન હતી, એના કરતા અનંત ગણા ભયંકર છે આ દોષરૂપી બંધન. એ પણ દૂર થઈ જાય એ પરમાત્માનું કે સદગુરુનું સાચા ભાવથી સરળ સ્વીકારવામાં આવે. જો નિશ્ચિત વદન તો સમયસ્ય સારમ, આપના વદન એટલે મુખ, એનાથી સમયનું સાર, સમય એટલે શાસ્ત્ર થાય આપણે, એનો સાર સાંભળીને મર્ત્યા એટલે મનુષ્યો, વિશુદ્ધ મચલમ પરિચિંત તત્વ, વિશુદ્ધ તત્વ એટલે આત્મતત્વ, બરોબર, એનું ચિંતન કરે કે ભાઈ શરીર હું નથી, હું તો શુદ્ધ આત્મા છું, અનંત જ્ઞાન દર્શન આનંદ શક્તિ વગેરે અનંત ગુણોનો ભંડાર એવો શુદ્ધ આત્મા સિદ્ધ ભગવંતો જેવો એ મારું મૂળ સ્વરૂપ છે, એ આપના મુખથી આ બધા શાસ્ત્રોનો નિચોડ સાંભળી કરી અને મનુષ્યો અનુભવામૃત પાન લીના, આત્માના અનુભવ રૂપી અમૃત એનું પાન કરવામાં લીન બની જાય. વૃદ્ધાશ્રવા, કર્મના આશ્રવ વૃદ્ધ એટલે રોકાઈ જાય, નવા કર્મ બંધન થાય નહીં, અને સત્ય સ્વયં વિગત બંધ ભયા ભવંતી, પોતાની મેળે શીઘ્ર ભાવ બંધન રાગ દ્વેષ મોહના એનાથી આત્માઓ રહિત બની જાય. 43મી સેકન્ડ લાસ્ટ ગાથા. क्रोधादि दोष युक्त मोह महानरेन्द्र दस्य स्वयं कल्पिये गुण सिंधु शूरे दूरे महोदय कृतं नैकस्य शास्ति यस्तावतं स्तवम् इमं मतिमानगिहे. हे गुरुदेव, यह तावतं स्तवम् इमं मतिमानगिहे, जे मतिमान पुरुष बुद्धिशाली पुरुष ये व्यक्ति तावतं इमं पुत्रम अधीते स्तवम्, आपनो जे आ स्तव आ पुरुष કોણ ભક્તામર પુત્ર એનું નિયમિત રીતે અધ્યયન કરે એટલે કે સ્મરણ કરે પાઠ કરે તો શું લાભ થાય? ક્રોધાદિ દોષ યુક્ત મોહ મહાનરેન્દ્ર તસ્ય ક્ષયમ રતિ, મોહરૂપી મહારાજા નાશ પામી જાય. ક્રોધ વિગેરે દોષોથી યુક્ત એવો જે મોહરૂપી મહાનરેન્દ્ર રાજા તસ્ય ક્ષયમ રજતિ, ક્ષય પામી જાય, નાશ પામી જાય. અને એના માટે મહોદય પદમ પૂરે નાસ્તી, મહોદય પદ એટલે મોક્ષનું સ્થાન, આત્માનો મહાન ઉદય સંપૂર્ણપણે આત્માનો ઉદય જ્યાં હોય છે એ મહોદયનો અર્થ મોક્ષ થતો હોય છે, એ મોક્ષનું પદ એના માટે પછી બહુ દૂર રહે નહીં. કોના માટે? જે બુદ્ધિશાળ આત્મા સમજદાર સમજુ આત્મા આપનું આ સ્તોત્ર ભક્તામત એનો પાઠ કરે છે. હવે છેલ્લી ગાથા. સ્તોત્રં મયા વિરચિતં તવ હે ગુણાવલિ, ભક્ત્યાય સદ્ગુરુગુણં સમુપાર્જિતં યઃ, ધાયત્યહોતિ સુરતં હિમહોદયાય, તં માનતુંગમહસા સમુપૈતિ લક્ષ્મી, સમુપૈતિ લક્ષ્મી. સ્તોત્રં મયા વિરચિતં તવ હે ગુણાવલિ, હે ગુણસાગર શ્રી ગુરુદેવ આપનું સ્તોત્ર મારા દ્વારા રચાયું, એને શા માટે રચાયું? ભક્ત્યા, ભક્તિ વડે રચાયું છે. સદગુરુ ગુણા સમુપાર્જિતો, સદગુરુના જે ગુણો એને પોતાના જીવનમાં ઉપાર્જન કરવા માટે, યહ એટલે જે મનુષ્ય ગાયતી અનુગાન કરે, અહોનિશમ દરરોજ અનુગાન કરે, એ આત્મા મહોદય નામની લક્ષ્મી એને પ્રાપ્ત થાય.
આપવાનો મહાન ઉદય હોય એવી મોક્ષ લક્ષ્મી એને સદાયથી પ્રાપ્ત થાય. એ લક્ષ્મી કેવી છે? માનતુંગમ અવસા, જે આત્મા માન અને અહંકાર તુંગ એટલે ઊંચું અક્કડ હોય એને મોક્ષ લક્ષ્મી પ્રાપ્ત થતી હોય નથી. પણ જે આત્મા નમ્ર બને, સમર્પિત થાય દેવગુરુને, એને જ એ મોક્ષ લક્ષ્મીની પ્રાપ્તિ થતી હોય છે. જે ભાગ્યશાળી આત્માઓ આ સ્તોત્રનો ભક્તિપૂર્વક નિયમિત નો સ્વાધ્યાય કરશે એ આત્મા પણ મોક્ષ લક્ષ્મીને શીઘ્ર પ્રાપ્ત કરશે. આ રીતે આપણે પૂર્ણ ભક્તામાં પૂરું કહ્યું છે. આવતીકાલે શું કરીશું? સાહેબજીની 724 એની ઇનામી હાઉસી રાખવામાં આવશે. એ હાઉસીના કાગળ તમને જ્યારે એન્ટ્રી કરશો ને ત્યારે આપી દેવામાં આવશે. એમાં ખાના પાલન તૈયાર થશે. તમારે માત્ર તમારા ઉપર નામ લખવાનું રહેશે અને સાથે પેન ભૂલ્યા વગર અચૂક લાવજો. પેન નહીં લાવ્યા હો તો તમે એમાં ભાગ લઈ શકો નહીં પછી, બરાબર. એટલે કોઈ પણ બોલ પેન વગેરે જે પેન તમારી પાસે હોય એ અચૂક આવતીકાલે લેક્ચરમાં સમયસર આવીને લેજો. મોડા પડશો તો એ પછી તમે એમાં ભાગ નહીં લઈ શકો, બરાબર. એટલે કાલે જરા સમયસર લક્ષ રાખજો, 8 વાગે આવી જવાનો. તો ઇનામી સાહેબજીની 724ની હાઉસી રાખવામાં આવશે. પછી એક દિવસ રહેશે ઓડી, ઓડીની સજાય પહેલાં રીતે વિચાર છે, જેમાં ગુણ ભક્તામર 44 ગાથાનો. એવી જ રીતે ગુરુ ગુણ 36 સંસ્કૃત ભાષામાં રચાય છે. 36 શ્લોક હોય, આચાર્યના ગુણ કેટલા હોય? 36 હોય. તો એ ગુરુ ગુણ 36 છે એ આપણે પરમ દિવસે એનો સ્વાધ્યાય અર્થ સાથે કરીશું. આવતીકાલે 524ની ઇનામી હાઉસી છે, માટે પેન લેવાનું કોઈ ભૂલતા નહીં, ફોન કરતા નહીં. 8 વાગે આવી જવાનું ખાસ લક્ષ્ય રાખજો. વિશેષ અગ્રે વર્તમાન જીનાચાર્ય બોલાય હોય હાર્દિક ઈચ્છામી રૂપણમ. ઓમ શાંતિ. કલ્યાણકારણ પ્રદાન સર્વધર્મ.